નમસ્કાર મિત્રો, આજે આપણે NVBDCP એટલે કે રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમના પ્રોગ્રામની ચર્ચા કરવાના છીએ. આ પ્રોગ્રામ આપણા એક્ઝામને ખૂબ જ મહત્ત્વનો છે. આની અંદરથી લગભગ પાસ્ટની અંદર ક્વેશ્ચનો પૂછાયેલા છે અને પૂછાવાના ચાન્સીસ ખૂબ વધારે છે. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની એક્ઝામ હોય કે સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની એક્ઝામ હોય, એની અંદર આના ક્વેશ્ચનો આપણે અચૂક જ જોવા મળશે. એટલે આપણે આજે આ વિડીયોને ધ્યાનથી નિહાળીએ અને આપણે એક્ઝામ લગતી જે બાબતો છે એને આપણે નોટ પણ કરી લઈએ. ઠીક છે, તો ચાલો જોઈએ. NVBDCP, ઠીક છે, આ પ્રોગ્રામનું પૂરું નામ શું થાય? તો કે નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ. બરાબર, નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ, એને ગુજરાતીમાં શું કહેવાય? રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ. NVBDCP પ્રોગ્રામની અંદર ઘણા બધા રોગ આવેલા છે, એટલે કે વેક્ટરથી જે થતા હોય એ બધા આની અંદર આવી જાય, ઇન્ક્લુડ થઈ જાય. જેમ કે મેલેરિયા હોય, ડેન્ગ્યુ હોય, ચિકનગુનિયા હોય, બરાબર ને, આવા બધા અનેક રોગો જે છે જે મચ્છરજનો વાહક હોય, બરાબર ને, એ NVBDCP પ્રોગ્રામની અંદર આવી જાય છે. તો આજે આપણે એમાંનો જ એક રોગ એટલે કે મેલેરિયા, એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. મેલેરિયાના પરજીવીની શોધ કોણે કરી? બરાબર ને, આવું કદાચ આપણને પરીક્ષામાં પૂછાય કે મેલેરિયાના પરજીવીની શોધ કોણે કરી, તો એનો જવાબ આવશે ચાર્લ્સ લુઈસ આલ્ફોન્સ લેવરેન. બરાબર ને, આ જે નામના વૈજ્ઞાનિક હતા એમને 1880માં આ પેરાસાઇટની શોધ કરી હતી, પછી જ ખબર પડી કે મેલેરિયાનું કોઝ આ છે. ઠીક છે, તો ગમે ત્યારે પરીક્ષામાં પૂછાય તો આપણે એનો જવાબ શું હશે કે ચાર્લ્સ લુઈસ આલ્ફોન્સ લેવરેન, એમણે મેલેરિયાના પરજીવીની શોધ કરી હતી. ઠીક છે, હવે આ પ્રોગ્રામનું બેકગ્રાઉન્ડ જોઈએ. હવે કોઈપણ પ્રોગ્રામ હોય એનું ચાલુ કરવા પાછળનું કંઈક કારણ હોય. ઠીક છે, તો આ મેલેરિયા સૌ પ્રથમ 1953 અંદર રાષ્ટ્રીય મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમ તરીકે સ્ટાર્ટ કર્યો હતો, કારણ કે ત્યારે મેલેરિયાનું જોર વધારે હતું. એમ ત્યારે મેલેરિયા ખૂબ જ પ્રમાણમાં પ્રસર્યો હતો અને એનાથી વધારે પ્રમાણમાં ડેથ પણ થયા હતા. ઠીક છે, એના લીધે સ્પેશિયલ પ્રોગ્રામ એટલે કે રાષ્ટ્રીય મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમ 1953 અંદર સ્ટાર્ટ કરવામાં આવ્યો. ત્યારબાદ જ્યારે પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યો ત્યારે ધીમે ધીમે મેલેરિયાના રોગોની, મેલેરિયા થવાની જે ચાન્સીસ છે એ ધીમે ઓછા થતા ગયા. બરાબર ને, તો એનો જે વધારે પ્રમાણમાં હતો એ થોડોક ઓછા પ્રમાણમાં થઈ ગયો. ત્યારબાદ 1995માં આપણે એક્શન પ્લાન તરીકે લઈને આવ્યા. બરાબર, 1995માં મેલેરિયા એક્શન પ્લાન આવ્યો અને ત્યારબાદ એટલે કે 2004માં જે હાલમાં જે પ્રોગ્રામ ચાલે છે, કદાચ આપણે પરીક્ષામાં પૂછાય કે NVBDCP નું નામકરણ, બરાબર ને, કઈ સાલમાં થયું, કયા વર્ષમાં થયું, તો કે એનો જવાબ હશે 2004માં. બરાબર ને, આ નીચે આપણે ઇન્ફોર્મેશન આપેલી છે કે NVBDCP ની અંદર કયા કયા રોગો ઇન્ક્લુડ કરેલા છે. બરાબર ને, તો જે મેલેરિયા હોય, ચિકનગુનિયા હોય, ડેન્ગ્યુ હોય, યલો ફીવર હોય, હાથીપગો હોય, ફાઇલેરિયા, બરાબર ને, તો આ બધા જ રોગો NVBDCP ની અંદર આવી જાય છે. ઠીક છે, હવે એમાંનો જે પ્રોગ્રામ એટલે કે મેલેરિયા, આજે આપણે એ મેલેરિયા વિશે જોવાના છીએ. તો મેલેરિયાના પ્રકાર, સૌ પ્રથમ આપણે કોઈ પૂછે તો કે મેલેરિયાના કેટલા પ્રકારના મેલેરિયા હોય, તો એનો જવાબ આવશે 4 પ્રકારના. બરાબર ને, એમાં કયા કયા આવશે? પ્લાઝ્મોડિયમ. પહેલાં તો બધાએ જાણી લેવું જરૂરી છે કે મેલેરિયા ફેલાય છે શેનાથી? તો કે મચ્છરથી. અને મેલેરિયાનો કારક જે છે મેન એ કોણ? તો કે પ્લાઝ્મોડિયમ. બરાબર ને, તો કે પ્લાઝ્મોડિયમ કેટલા પ્રકારના છે? એ 4 પ્રકારના છે. બરાબર ને, પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ, જેને ઝેરી મેલેરિયા પણ કહેવામાં આવે છે, પ્લાઝ્મોડિયમ ઓવેલ અને પ્લાઝ્મોડિયમ મેલેરી. આ 4 પ્રકારના મેલેરિયા જોવામાં આવે છે. હવે સારી વાત એ કહેવાય કે ભારતમાં ફક્ત 2 જ પ્રકારના મેલેરિયા જોવા મળે છે. એ કયા કયા? પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, આપણે જેને સાદો મેલેરિયા કહીએ છીએ, અને પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ, જેને આપણે ઝેરી મેલેરિયા કહીએ છીએ. બરાબર, આ 2 જ પ્રકારની મેલેરિયા આપણા ભારત દેશની અંદર જોવા મળે છે. હવે મેલેરિયાનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે? હવે આપણે નોર્મલી એવું થાય કે ઇન્ક્યુબેશન પીરિયડ એટલે શું? તો કે ઇન્ક્યુબેશન પીરિયડ એટલે કે આપણા શરીરની અંદર જ્યારે કોઈપણ કારક દાખલ થાય, બરાબર ને, કોઈપણ જીવાણુ આપણા શરીરની અંદર દાખલ થાય ત્યારથી લઈને આપણા શરીરની અંદર જ્યારે લક્ષણો દેખાય, બરાબર ને,
તો એ જે સમયગાળો છે એને ઇન્ક્યુબેશન પીરિયડ કહેવાય. બરાબર, એ આ મેલેરિયાની અંદર કેટલો છે તો કે જનરલી 14 દિવસ છે, પણ 7 થી 12 દિવસ પણ હોઈ શકે. બરાબર, મેક્સિમમ 14 દિવસ એનો છે ઇન્ક્યુબેશન પીરિયડ. હવે એના લક્ષણો શું? મેલેરિયા થાય આપણને કેવી રીતે ખબર પડે આને મેલેરિયા છે? તો એના લક્ષણો શું છે? તો સૌથી પ્રથમ એને તાવ, એટલે કેવો, ફીવર વિથ રાયગર હોય, એટલે કે ધ્રુજારી સાથે તાવ હોય, ઠંડી લાગે, એને પરસેવો થાય. આપણને જ્યારે તાવ આવે ઠંડી હોય ત્યારે એકદમ ઠંડી હોય, અને પછી શું થાય તો એકદમ પરસેવો થવા માંડે, અને એને માથું સખત દુખાવો થાય, કળતર થાય આખા શરીરે, ઉબકા થાય. બરાબર ને, આવી પરિસ્થિતિ થાય તો આપણે એને શંકાસ્પદ મેલેરિયા કહી શકીએ. ત્યારબાદ એ તપાસ કરાવવાની અને કન્ફર્મ થાય. બરાબર ને, પણ લક્ષણો આ પ્રકારના હોય છે. ત્યારબાદ જોઈએ કે મેલેરિયાનું કોષ શું. બરાબર, મેલેરિયા શેના દ્વારા ફેલાય? તો કે એનોફિલિસ મચ્છર દ્વારા ફેલાય. બરાબર, આ ખાસ જરૂરી છે. અને એનોફિલિસ એટલે કયો મચ્છર? માદા એનોફિલિસ. આપણને એક મગજમાં ક્વેશ્ચન થતો હશે કે માદા એનોફિલિસ જ કેમ મચ્છર ફેલાવે છે, બરાબર, મેલ એનોફિલિસ કેમ નથી ફેલાવતી? તો એનું કારણ શું કે મેલ જે છે, નર માદા મચ્છર, નર મચ્છર છે, નર એનોફિલિસ મચ્છર, એ ફક્ત શું ખાય? તો કે ઝાડ, પાંદડા ને એવું બધું જ ખાય છે. બરાબર, એટલે નર એનોફિલિસ મચ્છર કોઈ દિવસ મેલેરિયા ફેલાવતો નથી. બરાબર, એટલે માદા એનોફિલિસ એને જીવવા માટે શું જોઈએ? તો કે લોહી જોઈએ. બરાબર ને, બ્લડ જોઈએ. એટલા માટે ફક્ત માદા જ એનોફિલિસ મચ્છર મેલેરિયા ફેલાવે છે. આ ખાસ યાદ રાખજો મિત્રો, ઠીક છે. પ્લસ આપણે એ જોઈ લઈએ કે એનોફિલિસ મચ્છર છે એ કેવો હોય, બરાબર, અને કેવા પાણીમાં ઈંડા મૂકે. તો કે માદા જે મચ્છર છે એ પાંખ કેવી હોય, એકદમ ઘેરા કાળા ડાઘ હોય એની ઉપર. બરાબર ને, એ ખાસ યાદ રાખવાનું. આપણે મચ્છર કદાચ જોયો હોય અને એના પાંખ ઉપર કાળા રંગના ડાઘ હોય તો એ એનોફિલિસ મચ્છર હોઈ શકે છે. બરાબર, પછી એની બેસવાની રીત કેવી હોય? તો કે જ્યારે આરામ કરે, જ્યારે બેઠો હોય સપાટી પર, ત્યારે ખૂણો બનાવે. ઠીક છે, લાસ્ટ સ્લાઇડમાં મેં આપણે બતાવ્યું હતું, વર્લ્ડ મચ્છર ડેના દિવસે દરેકને મચ્છર બતાવ્યા હતા, એની અંદર મેં એનોફિલિસ મચ્છર મૂકેલો છે, તો આપ એ જોઈ શકો છો. ઠીક છે, હવે મેલેરિયાનો પ્રસાર કરે છે જે આપણે આજે જોઈ રહ્યા છીએ. ઠીક છે, અને એક વસ્તુ યાદ રાખવાની કે મેલેરિયા મચ્છર હંમેશા ચોખ્ખા પાણીમાં ઈંડા મૂકે છે. બરાબર, ચોખ્ખા પાણી એટલે કયું પાણી? જે પાણી આપણા ઘરની અંદર હોય. બરાબર ને, એ ચાહે આપણી ટાંકી હોય, હોજ હોય, બરાબર, પક્ષી કુંડ હોય, પછી આપણા ફ્રીજની ટ્રે હોય. બરાબર ને, એની પાછળ પણ ચોખ્ખું પાણી ભરાય છે અને એની અંદર પણ મચ્છર જે પોરા હોય એની અંદર હોય છે, અને એના મચ્છર થાય છે અને આપણને કરડે છે, મેલેરિયા થાય છે. ઠીક છે, હવે બીજું મેલેરિયાની અંદર પ્રોગ્રામની અંદર આ સાયકલ જાણવી આપણે ખૂબ જ જરૂરી છે. કારણ કે આ સાયકલ આપણને ખબર નહીં હોય તો આપણો મેઇન જે રીઝન છે, કેવી રીતે મેલેરિયા થાય છે, મચ્છર કેવી રીતે ફેલાવે છે, અને માણસની અંદર શું સાયકલ છે, મચ્છરની અંદર શું સાયકલ થાય છે. બરાબર ને, તો એ જાણવું ખૂબ જ જરૂરી છે. તો આજે આપણે સાયકલ જોઈ લઈએ. બરાબર, જ્યારે મચ્છર, સૌ પ્રથમ જ્યારે કોઈ મચ્છર જે છે, બરાબર ને, એ બોડીની અંદર ઇન્જેક્ટ કરે, બરાબર ને, જ્યારે કોઈ મચ્છર હોય, ઇન્ફેક્ટેડ મચ્છર, એ જે ઇન્ફેક્ટેડ મચ્છર છે કોઈ હ્યુમન બોડીની અંદર ઇન્જેક્ટ કરે, ત્યારે શું સૌ પ્રથમ સ્પોરોઝોઇટ. બરાબર ને, આ સ્પોરોઝોઇટ દેખાય, આ સ્પોરોઝોઇટ છે ને એ સૌ પ્રથમ શરીરની અંદર નાખે છે. ત્યારબાદ એ સ્પોરોઝોઇટ ક્યાં જાય? બરાબર ને, એ જે સ્પોરોઝોઇટ નાખેલા હોય એ ક્યાં જાય? તો કે લીવરની અંદર જાય. સૌ પ્રથમ એ લીવરની અંદર ટ્રાન્સમિટેડ થાય. બરાબર, અને લીવરની અંદર શું થાય? તો કે લીવરની અંદર એસેક્સ્યુઅલ સાયકલ થાય. એટલે કે શું? કે લીવરની અંદર 1:2, 2:4, 4:6, બરાબર ને, આવી રીતે 1:1થી વધારે પ્રમાણમાં થતા રહેલા છે. પછી શું થાય? જો વધારે પ્રમાણમાં થાય તો શું થાય? કે લીવરની જે દિવાલ છે એ ફાટી જાય. બરાબર ને, ત્યારે શું થાય? તો કે લીવર સેલની અંદર જે રપ્ચર થાય, બરાબર ને, એના હિસાબે એની દિવાલ ફાટી જાય, અને આવી રીતે દેખાડ્યું છે ને અહીંયા, તો એ નીકળી જાય. બરાબર, દિવાલની બહાર નીકળી જાય. એટલે દિવાલની બહાર નીકળી જાય પછી ક્યાં જાય? તો પછી દિવાલની બહાર ગયા પછી એ બ્લડમાં ફરે. બરાબર, બ્લડમાં જાય, લોહીમાં જાય. લોહીમાં એ શેમાં જાય? તો કે સ્પેશિયલ RBCની અંદર.
બરાબર ને, આરબીસીની અંદર જાય અને આરબીસીની અંદર જઈને ભળી જાય, બરાબર ને, ત્યાં પણ એની એક સાયકલ ચાલે. આરબીસીમાં જ્યારે જાય છે ત્યારે સૌ પ્રથમ એ ટ્રોપોઝાઇટ બનાવે, ઠીક છે, ટ્રોપોઝાઇટ બનાવ્યા પછી એ સાયઝોટમાં પરિવર્તન થાય. સાયઝોટ પછી એક આ પરિવર્તન કેવું છે કે સાયઝોટ જ્યારે બનાવે ત્યારે એકના બે, બેના ચાર ફરીથી થાય, બરાબર, અને પાછી એનું રપ્ચર થાય, પાછું દિવાલ તૂટે, પછી બીજા આરબીસીમાં વળી જાય, બરાબર. આવી રીતે એમની આ સાયકલ ચાલુ જ રહે છે, બરાબર. ત્યારબાદ છેલ્લે, બરાબર, આવું ચાલુ થયા પછી છેલ્લે શું બનાવે, એ મેરોઝોઇડ બનાવે, એટલે કે ગેમેટોસાઇટમાં પરિવર્તન થાય, બરાબર ને. આ ગેમેટોસાઇડમાં છેલ્લે પરિવર્તન થાય અને આ ગેમેટોસાઇટ પરિવર્તન થાય અને ત્યારે કોઈ મચ્છર કરડે, બરાબર ને, અને તો પછી મચ્છરના શરીરની અંદર આ ગેમેટ જતા રહે, બરાબર ને. ત્યાર પછી શું થાય તો કે મચ્છરની અંદર એક સાયકલ થાય. આ જે ગેમેટોસાઇટ છે એ મચ્છરના જે ગટ હોય એની અંદર જતા રહે, બરાબર ને. મચ્છરની ગટમાં જાય ત્યાર પછી શું થાય, એનું એક માઇગ્રેટ થાય, શેમાં, દેખાય ને, સ્પોરોઝાઇટ. એ સ્પોરોઝાઇટની અંદર માઇગ્રેટ થાય અને સ્પોરોઝાઇટ પછી ક્યાં જાય તો કે મચ્છરની જે ચાંચ હોય, બરાબર ને, જ્યારેથી આપણે કરડે, બરાબર ને, ત્યાં જતી રહે. ત્યાંથી કોઈ પણ એની જે સલાઈવા છે, આગળનો ભાગ છે, આવી રહ્યો દેખાય ને, એ આગળના ભાગમાં જતી રહે અને પછી કોઈ હ્યુમનને કરડે તો એની અંદર પાછા એ સ્પોરોઝોઇટ નાખી દે છે. એવી રીતે આવી રીતે આ સાયકલ આખી જે છે એ ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે જ્યાં સુધી એની સારવાર ના થાય ત્યાં સુધી, બરાબર. અગર આ સાયકલની અંદર કોઈ પણ પ્રોબ્લેમ હોય, ના ખબર પડતી હોય, તો શ્યોર કોમેન્ટ કરજો. આ સાયકલ વિશે આપણે ફરીથી પણ લેક્ચર લેશું, ઠીક છે. તો ચલો આગળ વધીએ. હવે સૌ પ્રથમ સારવાર. આપણે જ્યારે મેલેરિયા થયો હોય, બરાબર ને, તો આપણે એની સારવાર શું આપી શકીએ, આમાં આપણે ખાલી મેં જોવા માટે જ મૂક્યું છે, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ જ આપણે જોવાની છે, બરાબર. તો એને સૌ પ્રથમ મેલેરિયાની અંદર પ્રિઝમ્પટિવ સારવાર તરીકે આપણે શું આપીએ, તો આપણે એમને ક્લોરોક્વિન, બરાબર, ક્લોરોક્વિન આપણે જ્યારે કોઈપણ મેલેરિયાનું લક્ષણ દેખાય, આપણને કોઈપણ મેલેરિયાનું લક્ષણ દેખાય, તાવ હોય, ઠંડી હોય, ઉબકા થતા હોય, બરાબર ને, ફીવર વિથ રાઇગર, બરાબર, આવું હોય તો આપણે એમને ક્લોરોક્વિન આપીએ છીએ. ત્યારબાદ આપણે એની બ્લડની તપાસ કરીએ છીએ અને બ્લડની તપાસ કર્યા બાદ જો એ કેસ પીવી જાહેર થાય, એટલે કે એ પોઝિટિવ જાહેર થાય, બરાબર ને, ત્યાર પછી એને આપણે પ્રાઇમાક્વિનથી એની સારવાર આપીએ છીએ, બરાબર ને. એટલે આ ખાસ યાદ રાખજો કે પ્રાઇમાક્વિન જે ગોળી છે એ મેલેરિયા માટે છે, બરાબર, એટલે ખાસ એ યાદ રાખવાની. પ્લસ આ એક ગોળીના આ ડોઝ આપેલા છે, આખા ડોઝ તો આપણે યાદ રાખવાની કોઈ જરૂર નથી, પણ એક વખત જોઈ લેવું અવશ્ય, ઠીક છે. પ્લસ બીજી વસ્તુ એક આની અંદર આ સેન્ટેન્સ મહત્વનું છે, ઇન્ફન્ટ તેમજ સગર્ભા માતાને પ્રાઇમાક્વિન ગોળી આપવી નહીં, બરાબર ને. એક્ઝામમાં પણ પૂછાઈ શકે કે પ્રાઇમાક્વિન ગોળી કોને કોને ના આપી શકાય, એની અંદર ઘણા બધા ઓપ્શનો હોઈ શકે છે. તો એનો સાચો જવાબ છે ઇન્ફન્ટ તેમજ સગર્ભા માતા, બરાબર. અહીંયા પણ આપણે જોયું હશે, અહીંયા 00 જ છે, ઠીક છે. ઇન્ફન્ટ એટલે 0 થી 1 વર્ષનું જે બાળક હોય એને આપણે ઇન્ફન્ટ કહીએ અને એને પ્રાઇમાક્વિનની ગોળી આપણે આપતા નથી, બરાબર. અને પ્લસ સગર્ભા માતા હોય, બરાબર ને, સગર્ભાવસ્થા હોય તો એને પણ પીએફ કેસોને અનુસૂર ગોળી આપવાની. તો આ નીચે પણ એની સારવાર લખેલી છે, આ પણ વાંચી જશો તો આપણને ખબર પડી જશે, બરાબર. એટલે ખાસ યાદ રાખજો, સગર્ભા માતાને પણ આપણે ગોળી આપતા નથી પ્રાઇમાક્વિન, એ ખાસ યાદ રાખજો, ઇન્ફન્ટ તેમજ સગર્ભા માતા, બરાબર. તો પછી સગર્ભા માતાને મેલેરિયા થાય તો શું કરવાનું, આ એક ક્વેશ્ચન છે, બરાબર. સગર્ભા માતાને ધારો કે મેલેરિયા થઈ ગયો તો એના માટે શું કરવાનું, તો એના માટે આ નીચે એક છેલ્લા સેન્ટેન્સમાં લખેલું છે કે જ્યારે સગર્ભા માતા પોઝિટિવ જાહેર થાય ત્યારે એને 4-4-2 પ્રમાણે 3 દિવસ સારવાર આપવી, બરાબર. ત્યારબાદ નિયમિત દર પખવાડિયે ધોરણે ચકાસણી કરવાની રહેશે, ખબર પડી, આ ખાસ યાદ રાખવાનું, બરાબર. એને 4-4-2 પ્રમાણે, એટલે 4-4-2 એટલે આજે 4 કાલે 4 પરમ દિવસે 2, એવી રીતે દર પખવાડી આપવાની, બરાબર, જ્યાં સુધી એની ડિલિવરી ના થાય ત્યાં સુધી. ડિલિવરી જેવી થઈ જાય પછી એને પ્રાઇમાક્વિનનો પૂરો કોર્સ કરાવી દેવાનો, બરાબર. તો આ ખાસ યાદ રાખજો. ચલો આગળ વધીએ. હવે દર કાઢવાની પદ્ધતિ છે, એટલે કે ઘણી વખત આપણને પરીક્ષામાં પૂછાઈ શકે કે HIBICI શું છે, બરાબર. તો આપણે આજે જોઈ લઈએ કે HI એટલે હાઉસ ઇન્ડેક્સ, બરાબર.
તો કે આપણને એડિસ લાર્વા માટે પોઝિટિવ મળેલ કરો ભાગ્યા તપાસેલ કરો ગુણ્યા 100, બરાબર? એટલે કે આપણે જ્યારે ટોટલ ઘરોનો સર્વે થાય, બરાબર, એની અંદર આપણને ધારો કે 100 ઘરનો આજે આપણે સર્વે કર્યો, બરાબર, 100 ઘરમાંથી આપણને 2 ઘરમાં એડિસ લાર્વાના પૂરા મળ્યા, બરાબર, એટલે કે 2 ઘરો પોઝિટિવ મળ્યા જેની અંદર પૂરા આપણને મળ્યા હતા, બરાબર. તો અહીંયા નીચે તપાસેલ કરો 100 આવશે, ઉપર 2 આવશે, ગુણ્યા 100 કરો એટલે એચઆઈ આવી જશે, બરાબર. પછી બીઆઈ એટલે શું? બ્રેટ્યુ ઇન્ડેક્સ, એટલે કે પૂરા મળેલ પાત્રો ગણાશે, ઠીક છે. આમાં એક વસ્તુ યાદ રાખજો, આપણે અહીંયા ઘરો ગણ્યા છે અને અહીંયા પાત્રો આવશે, બરાબર. નીચે તપાસેલા ઘરો જ આવશે, બાય 100થી એને ગુણી દેવાનું છે, બરાબર. ત્યારબાદ સીઆઈ, કન્ટેનર ઇન્ડેક્સ, એમાં પણ શું આવશે? પોઝિટિવ પાત્રો, પોઝિટિવ મળેલા પાત્રો. અને અહીંયા નીચે એ જોવાનું, કન્ટેનર ઇન્ડેક્સ ટોટલ તપાસેલા પાત્રો આવશે. ધારો કે 100 ઘર આપણે ફર્યા હોય, બરાબર, એના તપાસેલા કેટલા હોય? ધારો કે 400 તપાસેલા હોય તો અહીંયા 400 આવશે ટોટલ, બરાબર. અહીંયા પોઝિટિવ ધારો કે આપણને કેટલા પાત્રો મળ્યા? તો કે 3 × 100 એટલે જવાબ આવી જશે, બરાબર. એટલે આ આપણે એચઆઈ, બીઆઈ અને સીઆઈ અને પ્યુપાઝ ઇન્ડેક્સ, આ કંઈ એટલું બધું જરૂર નથી, પણ આ એચઆઈ, બીઆઈ, સીઆઈ આપણે ખાસ યાદ રાખવાનો છે તમામે, બરાબર. પરીક્ષામાં આવનારી એક્ઝામમાં આ પૂછાઈ શકે છે, બરાબર, એટલે ખાસ યાદ રાખવું જરૂરી છે. હવે મેલેરિયા થયો, બરાબર, તો મેલેરિયા ન થાય એના માટે અગાઉથી આપણે શું કરી શકીએ? મેલેરિયા ન થાય એના માટે અગાઉ આપણે કંઈક તો કરી શકીએ ને, બરાબર, જેથી મેલેરિયા ફેલાઈ ના શકે. તો હાલમાં સરકાર દ્વારા શું શું કરવામાં આવે છે? તો સૌ પ્રથમ અસરકારક દવા એટલે કે ટેમિફોસ, બરાબર, જેને આપણે એબેટ તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર. તો આ ખાસ જોઈ લેજો કે એબેટ, બરાબર, જે મેલેરિયાના પોરા હોય, બરાબર ને, હમણાં જોયું ને આપણે પોરા, એ જે મેલેરિયાના પોરા હોય જેમાંથી મચ્છર બને, બરાબર ને, એ મેલેરિયાના પોરાને આ એબેટ મારી નાખે છે, બરાબર. એટલે આ ખાસ યાદ રાખજો, આ દવાનું નામ છે ટેમિફોસ એબેટ, બરાબર, સોલ્યુશન છે. એની બનાવવાની રીત શું છે? અહીંયા લખી છે કે 10 લિટર પાણી હોય એની અંદર 2.5 ml નાખવાનું હોય, બરાબર, જે આપણને ખબર જ છે કે 10 લિટર પાણી લેવાનું, એની અંદર 2.5 ml ભરી લેવાનું અને એની અંદર નાખીને હલાવી દેવાનું, બરાબર, છાશ જેવું થઈ જશે, બરાબર. છાશ કેવી હોય એવું એ પાણી થઈ જશે. બીજું શું કરી શકીએ? તો કે આપણે મચ્છરદારીને દવાવાળી કરી શકીએ, બરાબર, કે મચ્છરદારીને દવા કરવા દવાવાળી કરીએ તો એ મચ્છરદારી જે દવાવાળી થાય એ દવાનું નામ શું? જે દવાનું નામ છે ડેલ્ટા મેથ્રિન. તો આપણને એક્ઝામમાં એવું પૂછાઈ શકે કે મચ્છરદારી જે દવાવાળી કરવામાં આવે છે એ દવાનું નામ શું? શું કે ડેલ્ટા મેથ્રિન, બરાબર. પછી આપણે ઘણા બધાએ જોયું હશે અને આપણા ઘણા બધાના ઘરે કદાચ ફોગિંગવાળા પણ આવતા હશે, પેલો જે ધુમાડિયું કહીએ, બરાબર ને, દેશી ભાષામાં, તો એ ધુમાડિયું કરવા આવતા હોય એ જે ફોગિંગ કરે છે એમાં કઈ દવા નાખેલી હોય છે? તો એમાં પાયરેથ્રમ નાખેલું હોય છે, બરાબર. આ પાયરેથ્રમ એની અંદર નાખેલું હોય છે, એનું 19 લિટર ડીઝલ, 19 લિટર હોય એની અંદર 1 લિટર નાખવાનું હોય છે, બરાબર. 19 લિટર ડીઝલ હોય એની અંદર 1 લિટર આપણે એ પાયરેથ્રમ નાખીએ પછી ફોગિંગ કરી શકીએ છીએ, બરાબર. હવે બાયોલોજિકલ એટલે શું? એટલે આપણે આ પૂરા મારવાની આ બીજી એક પદ્ધતિ પણ છે, બરાબર. જ્યારે બહુ વધારે પ્રમાણમાં પાણી ભરાયેલું હોય, ધારો કે તળાવો હોય, બહુ મોટા ખાડાઓ ભરાયેલા હોય, બરાબર, બહુ મોટા હોજ હોય, ત્યાં આપણે શું કરી શકીએ? બરાબર, ત્યાં એટલું બધું એબેટ તો ના નાખી શકીએ ને, તો ત્યાં શું કરાય? તો કે આવી ગપ્પીસ અને ગંબુસિયા, બરાબર, આ 2 પ્રકારની માછલી હોય છે. આ ખાસ યાદ રાખજો માછલીનું નામ, બરાબર, ગપ્પીસ અને ગંબુસિયા, આ 2 માછલીઓ આપણે, આ 2 પ્રકારની માછલી હોય, નાની જ હોય છે, ત્યાં આપણે તળાવમાં નાખી દઈએ તો એ બધા કદાચ પૂરા હોય તો આ બધા પૂરા ગપ્પીસ ખાઈ જશે, બરાબર. આવી રીતે પણ આપણે રોકી શકીએ છીએ, બરાબર. વધુ માહિતી જોઈએ તો આપણે વિશ્વ મેલેરિયા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 25 એપ્રિલ, બરાબર, દર વર્ષની 25 એપ્રિલે વિશ્વ મેલેરિયા દિવસ ઉજવવામાં આવે છે, બરાબર. આ વર્ષે મેલેરિયાની થીમ શું હતી? આ ખાસ યાદ રાખજો મિત્રો, આવનારી એક્ઝામમાં આ થીમ 100% પૂછાઈ શકે છે. તો આ થીમ મોઢે કરી નાખજો, યાદ કરી લેજો, ક્યાંક લખી લેજો, ઠીક છે. 0 malaria starts with me, બરાબર, આ વખતેની થીમ હતી. અને એક બીજી વાત છે કે ICMR દ્વારા મેરા કાર્યક્રમ લોન્ચ કરેલ છે, જેનો ઉદ્દેશ મેલેરિયાને 2030 સુધી નાબૂદ કરવાનો છે, બરાબર. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ICMR દ્વારા પણ
આ એક મેરા નામનો કાર્યક્રમ લોન્ચ કરેલ છે, બરાબર. એના મેરા એટલે અહીંયા લખેલું છે કે મેલેરિયા એલિમિનેશન રિસર્ચ એલાયન્સ, બરાબર. જેને ઉદ્દેશ શું છે આપણો, આપણને ટાર્ગેટ ખબર હોવી જોઈએ. દરેક પ્રોગ્રામની અંદર આપણે ટાર્ગેટ ખબર હોવી જોઈએ કે મેલેરિયાને આપણે ક્યાં સુધી નાબૂદ કરવાનું છે, તો કે 2030 સુધી, બરાબર. 2030 સુધી મેલેરિયાને નાબૂદ કરવાનો ભારત સરકારનો કાર્યક્રમ છે. એટલે આ ખાસ યાદ રાખજો, આ થીમ યાદ રાખજો, પ્લસ આ પ્રોગ્રામ પણ યાદ રાખજો, બરાબર. તો આજે આપણે આ મેલેરિયા વિશે અને NVBDCP પ્રોગ્રામની અંદર મેલેરિયા વિશે જોયું, બરાબર. આ PDF આ લેક્ચરની અંદર, બરાબર, આપણને કોઈ ખબર ન પડે, બરાબર, તો આપ કોમેન્ટ બોક્સમાં નીચે લખી શકો છો, જણાવી શકો છો, ઠીક છે. બાય બાય. અને વિડીયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં. ઓકે.